स्टेट मॉनिटरिंग सेल और वडोदरा डीसीबी पुलिस द्वारा मिली खबर के आधार पर शहर के सैजगंज विस्तार में दो अलग अलग जगहों पर शराब के व्यापार पर छापा मारते हुए कुल मिलाकर 12 लाख कीमत का मुद्दा माल जब्त कर 9 जितने अपराधियों की गिरफ्तारी की गई है। स्टेट मॉनिटरिंग सेल और वडोदरा डीसीबी पुलिस द्वारा मिली खबर के आधार पर कल सैजगंज पारसी अग्यारी ग्राउंड और राजश्री सिनेमा के पास शराब कटिंग पर छापा मारते हुए बुटलेगर सहित 9 जितने अपराधियों को पकड़ा गया। कल वडोदरा शहर में गुजरात राज्य के पुलिस अधीक्षक शिवानंद झा अधिकारी के साथ बैठक के लिए आए थे, जिस दौरान पुलिस ने शहर में शराब कटिंग पर छापेमारी करते हुए मुद्दा माल जब्त किया गया है। स्टेट मॉनिटरिंग सेल और वडोदरा डीसीबी पुलिस द्वारा मिली खबर के आधार पर शहर के सयाजीगंज राजश्री सिनेमा के पास चल रहे शराब की कटिंग पर रेड की थी, जहां पुलिस को देख बुटलेगर सहित अपराधियों में भगदड़ मचते हुए पुलिस ने स्थल से 8,48,000 कीमत का मुद्दा माल जब्त किया था। अटलाद्रा का बुटलेगर जीवराज राजपूत उर्फ जीवा और उसके साथ किरण मासंगे, अभिषेक यादव, नासिर शेख, अजीम मेमन, चंद्रकांत मांगड़े, नजीर मलिक, अमन कहार, रफी शेख को पकड़ते हुए पुलिस ने स्थल से 24 जितनी शराब की बोतलें, 8 वाहन मिलाकर 2,53,000 का मुद्दा माल जब्त किया है। तो वहीं डीसीबी पुलिस ने पारसी अग्यारी मैदान से 1,964 जितने बिन वारिस हालत में शराब की बोतलों का जत्था बरामद कर 8,48,000 कीमत का मुद्दा माल जब्त किया था। पुलिस ने दोनों जगह से छापा मारते हुए कुल मिलाकर 12,28,640 रुपए का मुद्दा माल जब्त कर अपराधियों की गिरफ्तारी की गई है। तो वहीं शराब का मुद्दा माल बुटलेगर जीवराज को कार्य विभाग के परेश उर्फ चका चौहान ने दिया होने का बाहर आया है। નહીં, માનનીય પોલીસ કમિશનર શ્રી જેસીબી સાહેબ અને ડીસીબી સાહેબે ક્રાઇમ બ્રાન્ચને એક ટાસ્ક આપેલું અને ગેલા ઘણા ટાઈમથી આ પ્રકારની એક ડ્રાઈવ પણ ચાલી રહેલી છે કે વડોદરા શહેરમાં જે અસામાજિક પ્રવૃત્તિ હોય, દારૂ જુગાર, એની પર અસરકારક અને પરિણામલક્ષી રેડો કરવાની, એના અનુસંધાને મને માહિતી મળેલ અને જેથી મેં મારા ટીમ જે સ્કોટના ઇન્ચાર્જ છે પીએસઆઈ ચાવડા અને અન્ય માણસોને કામે લગાડેલા અને મને જે ચોક્કસ માહિતી હતી કે વડોદરા શહેરના જે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં આપને ખ્યાલ હોય તો પારસી અગિયારીનું એક મોટું ગ્રાઉન્ડ છે. એ ગ્રાઉન્ડમાં જીઓ ઉર્ફે જીઓ નામનો ઇસમ છે અને પરેશ ઉર્ફે ચકો નામનો ઇસમ છે. આ બંને લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર છે. અગાઉ ઘણા બધા ગુનાઓ એના નામે નોંધાયેલા છે. આ લોકો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતારેલો છે એ બાતમી મારી પાસે ચોક્કસ હતી. એ બાતમી આધારે મેં અને મારા સ્કોડ સહિત ત્યાં રેડ કરેલી હતી અને રેડ દરમિયાન કુલ 8.5 લાખ રૂપિયાનો વિવિધ બ્રાન્ડનો 162 પેટી દારૂ અને ટોટલ 4 વાહન, 1,407 છે, 2 વેન છે અને 1 રિક્ષા સહિત કુલ 12.5 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરેલ છે. અમે જ્યારે રેડ કરી ત્યારે આ લોકોની એક એમો એવી હતી કે તેઓ લોકો ગાડી લાવી અને પાર્કિંગમાં પાર્ક કરી દેતા હતા. એ પાર્કિંગમાં અલગ અલગ પાર્ક કરેલ, કોઈને ખ્યાલ ના આવે એ રીતે, જાણે પાર્કિંગ જ લાગે. પણ અમારી પાસે માહિતી ચોક્કસ હતી, એના દ્વારા અમે રેડ કરેલી છે, જેથી કરીને અમે આ કાર્યવાહીમાં સફળ થયેલા છીએ. અમે આરોપી જે જીવો રાજપૂત છે અને પરેશ ઉર્ફે ચકો છે એ બંને વિરુદ્ધ પ્રોહિબિશનના ભંગ બદલ ગુના દાખલ કરેલા છે અને આગળની તપાસ અમારી પોલીસ કરી રહી છે. નહીં, આ એક સારી કામગીરી છે અને આ જરૂરી પણ હતું કે આવા પ્રકારના તત્વોને પકડી અને એના દારૂબંધીનો જે ચુસ્ત અમલ કરવાનો છે એ કાર્યવાહી કરી શકાય. દારૂ ક્યાંથી મંગાવ્યો? આ દારૂ મંગાવનાર જે જીવો છે, જીવો રાજપૂત, અગાઉ પણ ઘણા બધા ગુનામાં પકડાયેલો છે, એને મંગાવેલો હતો અને પરેશ ઉર્ફે ચકો નામનો જે ઇસમ છે એ આ માલ મોકલનાર તરીકે હતો અને એ લોકોએ પ્રોબેબિલિટી છે ચંદીગઢ અને દમણથી મંગાવેલો હોય, પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે. આ બંને આરોપીઓ સિવાય બીજા કયા કયા આરોપીઓની સંડોવણી છે એ પણ તપાસ દરમિયાન ખોલવામાં આવશે. નહીં, માનનીય ડીજી સાહેબની મુલાકાત હતી, એ ઇન્સ્પેક્શન સંલગ્ન હતી અને જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ એક અલગ એજન્સી છે. એ ક્યારે આવે ત્યારે કોઈને ખબર નથી હોતી, એ પોતાની રીતે કાર્યવાહી કરતી હોય છે અને અમારી કાર્યવાહી સ્વતંત્ર રીતે અમારી છે. પહેલા કોણે કાર્યવાહી કરી, આપણે કરી કે સેલે કરી? આની અંદર એવું છે કે જે અમે લોકોએ કરી છે, અમારી ચોક્કસ બાતમી હતી એ જગ્યા ઉપર અમે કરી છે કે બંને વચ્ચેનું અંતર કદાચ 1.5 કિલોમીટર જેવું છે.